नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 गुजराती माध्यम में आपनु फरी एक बार स्वागत छे। मित्रों, आपणे चैप्टर नंबर 15 जोता हता, आंकड़ाशास्त्र, तेनी अंदर आपणे स्वाध्याय 15.3 एना एक्जाम्पल जोता हता, जेनी अंदर आपणे आनी पहेलाना भागमां एक थी सात एक एक्जाम्पल जेवा आपणे जोया हता। अने हवे पछी आपणे जे मैं कीधु तुं आगला आनी आगळना विडियोमां के आपणे मात्र ने मात्र एक एक्जाम्पल बाकी राख्यो छे, जेथी करीने आपणुं स्वाध्याय 15.3 आखुं पूरुं थई जाय छे। तो आपणे ए एक्जाम्पल आजे लईने पछी प्रकरण उदाहरण अने प्रकरण स्वाध्याय एना एक्जाम्पल गणवाना शुरू करीए, बराबर छे। चलो तो शुरुआत करिए, जे आपणे एक्जाम्पल बाकी राख्यो हतो ए स्वाध्याय 15.3 सौथी छेल्लो एक्जाम्पल, एक्जाम्पल नंबर 5। अने आपणे सिक्वन्समां जोईए तो एक्जाम्पल नंबर 8 थाय छे अने स्वाध्याय 15.3 एक्जाम्पल नंबर 5। चलो, रकम कंईक एवी रीतनी छे कि 50 वनस्पति उत्पादनोनी लंबाई લંબાઈ આપેલું છે એક્સ અને વજનને આપેલું છે વાય। એક્સનો એકમ તમને અહીંયા આપેલો છે સેન્ટીમીટરમાં, વાયનો એકમ તમને આપેલો છે અહીંયા ગ્રામમાં। શું આપેલું છે? તો કે લંબાઈ એક્સ અને વજન વાયનો સરવાળો આપેલો છે, એટલે કે તમને અહીંયા આપેલો છે સિગ્મા એક્સ આઈ અને સિગ્મા વાય આઈ। આ થઈ ગયું સિગ્મા એક્સ આઈ, એટલે કે લંબાઈ જેટલી જેટલી પણ લંબાઈ છે 50 વનસ્પતિઓની, દરેકની લંબાઈનો સરવાળો કેટલો આપેલો છે અહીંયા 212, અને એના વજનનો સરવાળો 50 વનસ્પતિઓના વજનનો સરવાળો કેટલો આપેલો છે અહીંયા તમને 261। એવી જ રીતે શું આપેલું છે તમને? બીજું આપેલું છે વર્ગોનો સરવાળો, એટલે કે એક્સ આઈ સ્ક્વેર અને વાય આઈ સ્ક્વેર, એની રકમ પણ તમને અહીંયા આપેલી છે। અને તમારે કહેવાનું છે કે શેમાં વધારે ચલન છે, વજનમાં વધારે ચલન છે કે પછી લંબાઈમાં વધારે ચલન છે। તો ચલન આપણે જોવા માટે એક જ વસ્તુની જરૂર પડે, શેની? કે સીવી, અને સીવીનું સૂત્ર આપણું શું છે? તો કે સીવી બરાબર સિગ્મા એના છેદમાં એક્સ બાર એને ગુણ્યા 100। આ સૂત્ર આપણા માટે અગત્યનું છે, બરાબર છે। બીજું, આમાં આપણને બીજી કઈ માહિતી આપી નથી કે આપણે આમાં એનો ઉલ્લેખ કરી શકીએ। આપણને અહીંયા માત્ર ને માત્ર સિગ્મા એક્સ આઈ અને એક્સ આઈ સ્ક્વેર, વાય આઈ અને વાય આઈ સ્ક્વેર, આ બે જ આપેલું છે, બીજું કંઈ જ આપેલું નથી। હા, પણ એટલી ખબર છે કે બંને જે ઉપર માહિતી આપેલી છે એ 50 વનસ્પતિઓ છે, એટલે કે અવલોકનની સંખ્યા કેટલી છે આપણી પાસે? પહેલાં તો 50 આપણને એ ખબર છે કે એન બરાબર કેટલા છે અહીંયા 50। તમે જોઈ શકો છો આઈ બરાબર 1 થી લઈને 50 સુધી સિગ્માની ઉપર આપેલું છે, બરાબર, એટલે કે આપણને એન બરાબર 50 અવલોકનો એટલું આપેલું છે। બીજું, હું મધ્યક ગોતી શકું ખરા? મધ્યકનું સૂત્ર શું થાય? પ્રશ્ન એ થાય કે મધ્યકનું કયું સૂત્ર વાપરવું? તો જો તમને અહીંયા માત્ર ને માત્ર એક્સ આઈ આપેલા છે, વાય આઈ આપેલા છે, ક્યાંય એફઆઈનો ઉલ્લેખ કર્યો નથી, એટલે કે તમને સાવ સાદી માહિતી આપેલી છે, અવર્ગીકૃત માહિતી। તો આપણે એક્સ બારનું સૂત્ર શું થવાનું? તો કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ એના છેદમાં એન, આ સૂત્ર આપણું મધ્યકનું, અને આ મધ્ય સૂત્રમાં એન બરાબર 50 ખબર છે, સિગ્મા એક્સ આઈ રકમમાં આપેલા છે, જોઈ જુઓ વાય આઈ પણ રકમમાં આપેલા છે, બરાબર છે। તો આના ઉપરથી મને મધ્યક મળી જાય, અને જો મધ્યક મળે તો થોડુંક વિચાર તમે કરો તો તમને સિગ્મા પણ ગોતતા આવડે। ટૂંકી રીત બનાવો અથવા ટૂંકી રીત યાદ ના આવતી હોય તો સિગ્માનું આપણે આવું એક સૂત્ર જોયું હતું, શું હતું? તો કે સિગ્મા એક્સ આઈ સ્ક્વેર એના છેદમાં એન માઇનસ એક્સ બારનો વર્ગ, અને આનું કરી દેવાનું વર્ગમૂળ। તો આ જે સૂત્ર બને, આ સૂત્ર શેનું ભાઈનું? આપણને આ બેડું આપણને પ્રમાણિત
વિચલન. આ સૂત્ર શેનું છે? પ્રામાણિત વિચલન, કે સિગ્મા એક્સ આઈ સ્ક્વેર એના છેદમાં એન માઇનસ એક્સ બાર આખાનો વર્ગ. આ સૂત્ર આપણું શેનું છે? સિગ્માન, પ્રામાણિત વિચલન, એનું વર્ગમૂળ, સોરી વર્ગમૂળ લઈએ એટલે પ્રામાણિત વિચલન આપણું થશે. તો આ ત્રણે ત્રણ સૂત્રનો ઉપયોગ એક એક્ઝામ્પલમાં કરવાનો છે. અહીંયા તમને એક્સ આઈ સ્ક્વેર મળી જાય, અહીંયા તમે એક્સ બાર ગોતેલો છે, બરાબર છે. ચલો તો આપણે આ જ એક્ઝામ્પલ ગણવાનો છે હવે, પણ કઈ રીતમાં? બે રીતમાં. એટલે કે આ આપણે એક્ઝામ્પલ હવે બે ભાગમાં વહેંચી દઈએ. તો પહેલાં લખી લઈએ અહીંયા કે અહીં એન બરાબર કેટલા અવલોકનો છે? 50 અવલોકનો છે. અને આ 50 અવલોકનો માટે આપણે બંનેમાં સીવી ગોતવાનું છે. સીવી ગોતવાનું છે એક્સ માટે, સીવી ગોતવાનું છે વાય માટે. સીવી એક્સ, એક્સ એટલે કે લંબાઈ માટે, એટલે કે પહેલી માહિતી આપણી કઈ થવાની? લંબાઈ માટે. અને એના પછી આપણે અહીંયા ગોતીશું વજન માટે. ચલો લંબાઈ માટે, લંબાઈ માટે વાત કરીએ. પહેલાં તો મારે ગોતવું પડશે એક્સ બાર, અને એક્સ બાર બરાબર શું થશે? અહીંયા લખી નાખું છું, હા, એક્સ બાર, કેપિટલ એક્સ બાર લખું છું, અને માહિતી છે એક્સ માટે. એટલે અહીંયા આવશે સિગ્મા એક્સ આઈ એના છેદમાં એન, એન બરાબર 50 છે, સિગ્મા એક્સ આઈ રકમમાં આપેલા છે, એના છેદમાં 50. તો આનો જવાબ આવશે 2 × 4, 2 × 1 = 2, 2 × 4, અને પછી 2 પોઈન્ટ લઈ લેવાના, એટલે કે 4 પોઈન્ટ અને 24. આનો જવાબ કેટલો આવશે? 4 પોઈન્ટ, તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો છો, 4 પોઈન્ટ અને 24. ઓકે, પછી આપણે ગોતીએ સિગ્મા. જુઓ તો સિગ્મા બરાબર શું મળશે? તો કે સિગ્મા બરાબર, સિગ્મા એક્સ આઈ સ્ક્વેર એના છેદમાં એન માઇનસ એક્સ બાર એનો વર્ગ, અને એને પહેરાવાની ટોપી, એટલે કે વર્ગમૂળ. આ સિગ્માનું સૂત્ર થયું. ચલો આ સિગ્મા છે શેના માટે? એક્સ માટે, એક્સ એટલે કે લંબાઈ માટે, વનસ્પતિઓની લંબાઈની માહિતી છે એટલા માટે. બરાબર વર્ગમૂળમાં સિગ્મા એક્સ આઈ સ્ક્વેર એ રકમમાં આપેલા છે, કેટલા છે? તો કે 902.8 એના છેદમાં 50 માઇનસ 4.24 એનો વર્ગ, બરાબર વર્ગમૂળમાં. તમે આ બંનેનો ભાગાકાર કેલ્ક્યુલેટરમાં કરશો તો તમને જવાબ કંઈક આવો આવશે, 18.056. આ બંનેનો ભાગાકાર માઇનસ 4.24 એનો વર્ગ કંઈક આવતો હશે 17.97. આવું કંઈક જવાબ આવતો હશે. અને આ બંનેની બાદબાકી કરશો તમે તો એ જવાબ આવશે 0.0784. અને આનું વર્ગમૂળ એ જવાબ આવશે 0.28. આ શું મળ્યું મને? સિગ્મા. ચલો આ સિગ્મા મળી ગયું, એટલે હવે શું ગોતવાનું? સીવી. હું સીવી જગ્યા થોડીક ઓછી છે એટલે સીવી હું અહીંયા સાઈડમાં લખી લઉં છું, સૂત્ર લખતો નથી. હવે સીવી માહિતી એક્સ માટે, સીવી બરાબર સિગ્મા એના છેદમાં એક્સ બાર, તો ચલો તોય સૂત્ર લખાઈ ગયું. સિગ્મા, સિગ્મા કેટલું હતું? 0.28 એના છેદમાં 4.24 એને ગુણ્યા 100. જુઓ તો આનું તમે કરશો કેલ્ક્યુલેટરમાં ભાગાકાર ગુણાકાર તો તમને જવાબ આવશે 6.60. જવાબ કેટલો આવે છે? 6.60. એટલે કે આનો સીવી, સીવી આવે છે 6.60. સીવી ઉપરથી જ આપણને ખબર પડે કે શેમાં ચલનીયતા વધારે છે. જેનું સીવીનું મૂલ્ય ઊંચું આવે એમાં ચલનીયતા વધારે છે, અને સીવીનું મૂલ્ય જેમાં ઓછું આવે એમાં ચલનીયતા ઓછી છે. એટલે કે એ માહિતી કેવી છે? સુસંગત છે, સ્થિર છે.
બરાબર. ચાલો હવે વાત કરીએ આપણે વજન માટે. વજન માટે પણ આપણે એનું એજ ગોતીશું. જોવો તો વજન માટે પણ આપણે પહેલાં ગોતીશું એક્સ બાર, પણ માહિતી કઈ છે વાયની, એટલા માટે અહીંયા આપણે લખીશું હવે સિગ્મા એક્સ આ જ તે, પણ તમને અહીંયા અલગથી ડિફાઈન કરીને આપેલું છે વાય માટે. એટલે આપણે અહીંયા લખશું સિગ્મા વાય આઈ એના છેદમાં એન, એન બરાબર તો 50, બંનેમાં સરખું જ છે. જોવો તો શું થવાનું, તો કે મૂકી દો તો કે આની કિંમત છે 261 એના છેદમાં 50, અને આનો ભાગાકાર તમે કરશો તો એ જવાબ કંઈક આવશે 2 × 2 બારનો બગડો વધી આવી 1, 4 × 1 5 5.22. આનો મધ્ય કેટલો મળે છે? 5.22, બરાબર છે. ચલો ત્યારબાદ હવે આપણે સિગ્મા ગોતીએ, તો કે સિગ્મા વાય માહિતી એટલે કે વજન માટે સિગ્મા બરાબર શું થશે? તો કે સિગ્મા વાય આઈ સ્ક્વેર એના છેદમાં એન માઇનસ એક્સ બાર એનો વર્ગ અને આને પહેરાવાની ટોપી. બધાની કિંમત આપેલી છે, મૂકી દઈએ. આની કિંમત થવાની કેટલી? તો કે 1457.6 એના છેદમાં 50 માઇનસ એક્સ બારનો વર્ગ એટલે કે 5.22 એનો વર્ગ. જુઓ તો આનો જવાબ શું આવશે? તો કે આનો જવાબ આવશે 29.152 માઇનસ 5.22 એનો વર્ગ કરું અને જે કિંમત આવે એ કિંમત તમે અહીંયા લખી દો અને આનો બાદબાકી કરો અને ફાઇનલ આન્સર હું લખું છું. સિગ્મા બરાબર આવશે 1.3797. સિગ્મા બરાબર આવે છે 1.3797. આ તમારો જવાબ. પણ આપણે ગોતવાનું છે સીવી. સીવી પણ કોના માટે? વજન માટે, એટલે કે વાય માટે. સિગ્મા એના છેદમાં એક્સ બાર એને ગુણ્યા 100. સિગ્માનું કિંમત કેટલી છે? તો કે 1.3797 એના છેદમાં એક્સ બાર કેટલા છે? 5.22 એને ગુણ્યા 100. અને આનો જવાબ આવે છે 26.43. જવાબ કેટલો આવ્યો આનો? 26.43. આ સીવીનું મૂલ્ય થયું. હવે જુઓ તો સીવીનું મૂલ્ય શેમાં વધારે આવે છે? તો કે આ છે 6.60, આ છે 26.43. તો કે બટ ઓબ્વિયસલી ક્લિયર થઈ ગયું આપણને જોઈને તે, તો કે અહીંયા વજનમાં સીવીનું મૂલ્ય કેવું આવે છે? વજનમાં, એટલે કે આ માહિતી વજન માટે સીવીનું મૂલ્ય કેવું આવે છે? વધારે આવે છે. સીવીનું મૂલ્ય જ્યાં વધારે હોય ત્યાં ચલનતા કેવી હોય? વધારે હોય. તો શેમાં વજનતા વધારે છે? વજનમાં હશે, લંબાઈમાં નથી. આવી રીતનું એક તમારે નીચે વિધાન લખવાનું છે કે અહીં સ્પષ્ટ છે કે વજનનો ચલન આંક લંબાઈના ચલન આંક કરતાં વધારે છે, તેથી વજનમાં વધારે ચલનીયતા છે તેમ કહેવાય. બરાબર છે. તો આ સાથે આપણો સ્વાધ્યાય 15.3 પૂરું કરીએ છીએ. હવે માત્ર ને માત્ર છેલ્લો ટોપિક આપણો બાકી રહે છે, એ આપણે અત્યારે જ આ જ વિડીયોમાં અત્યારે શરૂ કરી દઈએ. ચાલો તો આપણે એના પછીનો નેક્સ્ટ ટોપિક જે છે પ્રકીર્ણ સ્વાધ્યાય, થોડાક સારા એવા એક્ઝામ્પલ અને આઈએમપી પરીક્ષામાં પૂછી શકાય એવા એક્ઝામ્પલ પૂછાય છે, તો આપણે એની થોડીક પ્રેક્ટિસ કરી લઈએ. ચલો તો ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ત્યારબાદ એક્ઝામ્પલ પહેલો આપણે જોઈએ, કે જે એક્ઝામ્પલ પહેલો પ્રકીર્ણ સ્વાધ્યાય 15નો છે એને રિલેટેડ છે. એ આપણે અહીંયા જેટલા પણ એક્ઝામ્પલ ગણીશું એ બધા એક્ઝામ્પલો આપણે નંબર નથી આપતા, પણ સિક્વન્સમાં લઈ લેશું.
આડાઅવળા એક્ઝામ્પલો છે. તો ઉદાહરણનો એક્ઝામ્પલ છે એક પહેલો, અને બાકીના બે એક્ઝામ્પલ સ્વાધ્યાયના છે, જેને આપણે એક્સરસાઇઝ નંબર 4 એટલે કે પ્રકરણ સ્વાધ્યાય 15 ની અંદર આવરી લેશું. તો 15.3 પૂરું કર્યા બાદ પ્રકરણ સ્વાધ્યાયનો પહેલો એક્ઝામ્પલ શું કહે છે અહીંયા, તો કે નંબર 1, તો કે 5 અવલોકનોનો મધ્યક આપેલો છે 4.4, અને તેમનું વિચરણ આપેલું છે સિગ્મા સ્ક્વેર 8.24 છે. જો 3 અવલોકનો 1, 2 અને 6 હોય તો બાકીના 2 અવલોકનો શોધો. શું આપેલું છે પહેલાં તો એ લખી લઈએ આપણે. જો તો અહીંયા સૌ પહેલો એક્ઝામ્પલ નંબર 1 શું આપેલું છે અહીંયા મને, તો કે મધ્યક આપેલો છે x bar બરાબર કેટલો છે 4.4. પછી આપેલું છે મને સિગ્મા સ્ક્વેર, વિચરણ આપેલું છે 8.24, અને મને કીધું છે બાકીના 2 અવલોકનો શોધો. તો ધારી લઈએ શું, તો કે ધારો કે બાકીના બે અવલોકનો A અને B છે. હવે A અને B જો હોય તો અવલોકનો કુલ કેટલા થયા, તો કે અવલોકનો જોવો તો કેટલા હતા અહીંયા, 1, 2, 6 A અને B, બી સાઈડમાં લખી જ દઈએ, બી જોવો તો કેટલા થયા, 1, 2, 3, 4 અને 5 અવલોકનો થઈ ગયા. ચાલો, એટલે કે અહીંયા એન બરાબર કેટલા આપેલા છે મને, 5. સૂત્ર એક્સ બારનું બનાવવું, તો કે એક્સ બાર બરાબર થાય શું, તો કે સિગ્મા એક્સ આઈ એના છેદમાં એન કહેવાય. એક્સ બાર બરાબર મને ખબર છે 4.4, સિગ્મા એક્સ આઈ એટલે કે 1+2+6+a+b એના છેદમાં એન બરાબર કેટલા છે, 5. આ 5 અહીંયા ગુણાય એટલે કે 44 × 5 કરો તો 4×5=20 વધી આવી 2, 20 × 2=22, અહીંયા 1 પોઈન્ટ છે એટલે 1 પોઈન્ટ કાપી લો, તો આનો જવાબ કેટલો આવશે, 22. 6 અને 1 7, 7 7 પછી 8 અને 9 વત્તા A વત્તા બી કહેવા છે, એ વત્તા બીને કરતા કરો, 9 ને બરાબર આમ લઈ આવું એટલે કે એ વત્તા બી બરાબર 22 માંથી 9 જાય તો કેટલા વધશે, અહીંયા 10 ખોલ્યો અહીંયા 1 થશે, 9 પછી 10 11 અને 12 9 પછી 10 11 અને 12 13 વધશે, કેટલા વધશે 13. આને કહી દઈએ આપણે પરિણામ નંબર 1 અથવા તો સમીકરણ નંબર 1, શું કે A વત્તા B બરાબર કેટલા છે, 13. ચાલો, અહીંયા કોઈ કન્ફ્યુઝન હોય તો પહેલાં કહો, શું આપેલું તું મને અહીંયા, તો કે એક્સ બાર આપેલું હતું, સિગ્મા સ્ક્વેર આપેલું હતું 8.24, અને બાકીના 2 અવલોકનો ગોતવાને કીધા હતા, જે આપણે તો લખી લીધું, જે ગુતરણ હતું એના બરાબર ધારી લીધું A અને B, કે બાકીના 2 અવલોકનો કયા છે, A અને B, અને આ બંને અવલોકનોને હું અહીંયા સેટ કરી દઉં તો 1, 2, 6 A અને B કુલ કેટલા અવલોકનો થયા, 5 અવલોકનો. એક્સ બારનું સૂત્ર મૂકે સિગ્મા એક્સ આઈના છેદમાં એન, એક્સ આઈ એટલે કે બધાનો સરવાળો, સિગ્મા એક્સ આઈ એટલે કે અહીંયા સૂત્રમાં એટલે કે સૂત્રને રકમમાં જ આપેલું છે કે એક્સ બાર બરાબર 4.4, સાદુરૂપ આપતા જાઓ તો A અને B નો કંઈક સંબંધ મળ્યો, જેને આપણે કીધો પરિણામ નંબર 1 બરાબર. હજી આપણે આનો ઉપયોગ કર્યો નથી સિગ્મા સ્ક્વેર. ચલો, સિગ્મા સ્ક્વેરનું સૂત્ર મૂકીએ, આપણે હમણાં જ આની પહેલાંના એક્ઝામ્પલમાં મૂક્યું હતું, સૂત્ર શું હતું, સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા એક્સ આઈ નો વર્ગ એના છેદમાં એન માઇનસ એક્સ બારનો વર્ગ, આવું કહેવાય. ચલો, સિગ્મા સ્ક્વેર બરાબર મને ખબર છે કેટલા આપેલા છે અહીંયા, 8.24 બરાબર સિગ્મા એક્સ આઈ નો વર્ગ, એક્સ આઈ એટલે કે આ બધાનો વર્ગ એટલે કે 1 નો વર્ગ 1 વત્તા 2 નો વર્ગ વત્તા 6 નો વર્ગ વત્તા a વર્ગ વત્તા b વર્ગ આખાના છેદમાં n બરાબર 5 માઇનસ 4.4
એનો વર્ક. ચલો અહીંયા તમને કંઈ ખબર ના પડી હોય તો કહો, છે ને, સાવ સહેલું છે, કંઈ જ કરવાનું છે નહીં, માત્ર ને માત્ર કિંમત મૂકતું જવાનું છે, બરાબર છે. ચાલો આગળ વધીએ આપણે. હવે શું કરશું તો કે જેમ આપણે સાદુરૂપ આપીએ એમ સાદુરૂપ આપતા જઈએ. તો સાદુરૂપ જ્યારે આપવાનું થાય તો તમે અહીં જોઈ શકો છો કે પાંચ અહીંયા પણ ગુણાય, પાંચ આને પણ ગુણાય, પણ એની પહેલાં આપણે આનો વર્ગ કરવો પડશે. જો તો એનો વર્ગ કરી લઈએ, એટલે કે 44 × 44 જીરો, ચોખ્ખો ચોખ્ખો 16 છગડો વધી આવી 16 × 1 = 17, ચોખ્ખો ચોખ્ખો 16 છગડો વધી આવી 16 × 1 = 17. જુઓ તો જવાબ શું આવશે, 6 × 13 તગડો વધી આવી 1, અહીંયા 9 અને આ 1, 2 પોઈન્ટ કાપવાના, 19.36. આનો વર્ગ કેટલો થાય છે, 19.36. પહેલાં તો આ એમના થોડુંક આનું પણ સાદુરૂપ આપી દઉં, 1 + 2 નો વર્ગ 4, 6 નો વર્ગ 36, અહીંયા આવશે a² + b² એના છેદમાં 5 - 19.36, બરાબર. હવે 5 લસા લઈ લો, એટલે કે 5 અહીંયા પણ ગુણાશે, આખાના છેદમાં 5 આવશે અને એ 5 પાછો આની હારે પણ ગુણાશે. તો જો શું થવાનું તો કે 8.24 એને ગુણ્યા 5, 4 × 5 = 20 વધી આવી 2, 10 × 2 = 12 નો બગડો વધી આવી 1, 8 × 5 = 40 અને 1 = 41, 2 પોઈન્ટ કાપવાના, એટલે આનો જવાબ આવશે 41.20, બરાબર. આ બધું એમના, એટલે કે 4 × 1 = 5, 5 + 31 એટલે આ થશે 41, બરાબર છે. વત્તા અહીંયા થવાના a² + b² માઇનસ અહીંયા 5 ગુણાય, એટલે કે 19.36 એને ગુણ્યા 5, 19.36 × 5, 6 × 5 = 30 વધી આવી 3, 5 × 3 = 15, 3 × 18 = 8 વધી આવી 1, 45 × 3 = 47 છગડો વધી આવી 4 અને આ થવાના 9, 2 પોઈન્ટ કાપી લ્યો એટલે આ આવશે 96.8, બરાબર. ચાલો a² + b² શું કરું છું, a² + b² એને કરતા કરીએ અને આ બધું જ બરાબરની આમ લઈ આવીએ. તો જુઓ તો શું થશે, તો કે અહીંયા છે 41.20 + 96.80 આમ આવી ગયા એટલે, અને -41 = શું થશે, a² + b² ચલો a² + b² કરતા કરાવી દઈએ તો શું થશે, આનો સરવાળો કરો તમે તો કે 41.20 અને 96.80 જીરો, 10 × 0 વધી આવી 1, 6 × 2 = 8 અને 9 × 4 = 13, 138 કેટલા વધશે, 138 માંથી 41 જાય તો કેટલા વધશે, અહીંયા વધશે 7, અહીંયા થવાના 9, એટલે કેટલા વધશે, અહીંયા 97, એટલે કે a² + b² બરાબર કેટલા આવશે, 97. ચાલો હવે શું કરશો તો કે અહીંયા પરિણામ 1 પરથી કિંમત બનાવી દો. કોઈ કિંમત બનાવશો આપણે તો કે અહીંયા બી ને કરતા કરો તો શું થાય, તો કે બી કરતા કરું તો 13 - a થાય અને આપણે આને પરિણામ નંબર 1 કહી દઈએ, આને શું કહી દઈએ, પરિણામ નંબર 1. અને આ કિંમત, બીની આ કિંમત ક્યાં મૂકવાની, અહીંયા મૂકી દો તમે તો આ શું થશે, a² + bની કિંમત શું છે, તો અહીંયા છે 13 - a એનો વર્ગ બરાબર કેટલા આવશે, અહીંયા 97 એમના એમ. ચલો અહીંયા વર્ગનું વિસ્તરણ કરો, એ વર્ગ એમના આનો વર્ગ એટલે કે 169 - 13 × 26 a + a² = 97. તમે આનું સાદુરૂપ આપશો તો તમને શું મળશે, આ મળશે 2a² - 26a + 169 - 97 = 0, 169 માંથી 97 જાય
तो जो केटला वधशे अहींया, तो के आ अहींया वधशे 9 माथी 7 जाए एटले आ थशे अहींया 2, आ थवाना 5, अरे 7, आ थशे अहींया 2a² माइनस 26a वत्ता 72, ओके 72 बराबर 0। हवे तो के 2 कॉमन ले लो, तो अहींया केटला वधशे, हवे a स्क्वायर माइनस 13 दूने 26 a वत्ता 72, 72 भाग्या 2 करूँ तो 3 दूने 6, 36 दू 72, આ કેટલા થવાના 36 બરાબર 0। 36 ના એવા ભાગ કરો કે જેથી કરીને 13 આવે, તો કે 9 ચોક 36 એટલે કે આનો જવાબ શું આવશે, ડાયરેક્ટ લખું છું હવે, તો કે a ઓછા 9 અને a ઓછા 4 બરાબર 0, એટલે કે a બરાબર 9 અને બીજી કિંમત કઈ આવી, a બરાબર 4, તો આ તમારો જવાબ થયો a બરાબર 9 અને a બરાબર 4। હવે જો a બરાબર 9 મૂકું, તો કે જો a બરાબર 9 મૂકવામાં આવે તો b બરાબર કેટલા મળે, 4 મળે, અને જો a બરાબર 4 મૂકવામાં આવે તો b બરાબર કેટલા મળે, 9। તો બાકીના બે અવલોકનો કયા થયા, 9 અને 4 છે એમ કહેવાય। ખ્યાલ આવે છે શું કહેવા માગે છે એક્ઝામ્પલ, કે આપણે બાકીના બે અવલોકનો ગોતવાના હતા, તો બાકીના બે અવલોકનો આપણે આવી રીતે ગોત્યા। કેવી રીતે, તો કે એક્સ બાર ઉપરથી પહેલાં એક સંબંધ બનાવ્યો અને સિગ્માના સૂત્ર ઉપરથી, સિગ્મા સ્ક્વેરના સૂત્ર ઉપરથી એ અને બીનો એક બીજો સંબંધ બનાવ્યો। આ બંને સંબંધની કિંમત એટલે કે આ આનો અહીંયા આદેશ લઈ કિંમત મૂકી, અને કિંમત મૂક્યા બાદ સાદુરૂપ આપ્યું, અને છેલ્લે દ્વિઘાત સમીકરણ ઉપરથી એની બે કિંમતો મળે, અને એ બે કિંમતો પાછી અહીંયા મૂકી દો સમીકરણ એકમાં, તો બીની પણ બે કિંમતો મળે, 9 4 4 9, એટલે કે 9 અને 4 એ બાકીના બે અવલોકનો છે તેમ કહેવાય। સેમ આના જેવો ને જેવો દાખલો નંબર 2, એટલે કે એક્ઝામ્પલ નંબર 1 આપણે પૂરો કર્યો, એક્ઝામ્પલ નંબર 2 જોવો, તો અહીંયા શું છે જુઓ મિત્રો, તમને આમાં થોડોક આઈડિયા આવી ગયો હોય તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા વર્ગ કરવો પડશે, આનો વર્ગ, 1નો વર્ગ, 2નો વર્ગ, 6નો વર્ગ, એનો બધો સરવાળો કરી, અને પછી આપણે જો એડવાન્સ જ એટલું પ્રિપેર કરી લઈએ તો આપણા માટે બહુ સહેલું રહે। તો બીજા એક્ઝામ્પલમાં થોડુંક ધ્યાન આપીએ, જુઓ તો શું આપેલું છે અહીંયા મને, તો કે 8 અવલોકનોનો મધ્યક, પહેલાં 5 અવલોકનો આપેલા હતા તો n બરાબર 5 હતા, હવે કેટલા છે અહીંયા, તો કે n બરાબર છે 8, એટલે કે n બરાબર 8, 8 અવલોકનોનો મધ્યક અને વિચરણ એ જ વસ્તુ આપેલી છે। મધ્યક કેટલો છે, તો કે મધ્યક છે અહીંયા 9, અને વિચરણ કેટલો છે, વિચરણ છે અહીંયા 9.25। જો આમાંથી 6 અવલોકનો કયા કયા આપેલા છે અહીંયા જુઓ, તો કે પહેલું અવલોકન છે 6 7 10 12 12 13, તો ધારી લો બાકીના બે કયા છે, એ અને બી, 1 2 3 4 5 6 7 અને 8, 8 અવલોકનો થઈ ગયા બરાબર છે। બીજું, મારે અહીંયા વર્ગ કરવો પડશે તો હું પહેલાં જ વર્ગ લઈ લઉં, એટલે કે અહીંયા સાઈડમાં જ આપણે ગોતી લઈએ કે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર, કારણ કે અહીંયા સૂત્ર આવે છે ને સિગ્મા એક્સઆઈ સ્ક્વેરનું, એટલા માટે શું થવાના અહીંયા, તો કે 6નો વર્ગ વત્તા 7નો વર્ગ વત્તા 10નો વર્ગ વત્તા 12નો વર્ગ, અહીંયા પણ 12નો વર્ગ વત્તા 13નો વર્ગ વત્તા a વર્ગ વત્તા b વર્ગ। જુઓ તો જવાબ શું આવશે, 36 વત્તા 49 વત્તા 100 વત્તા 144 વત્તા 169 વત્તા 169 વત્તા 169 વત્તા a² વત્તા b² અને આ બધાનો સરવાળો કેટલો થાય છે, જુઓ તો સરવાળો કરી લઈએ આપણે, જુઓ તો અહીંયા 100 200 300 400 400 એ થયા, એટલે 36 49
44 दू 88 અને છેલ્લે લખવાના 69. આનો સરવાળો કરી લઈને એમાં 400 ઉમેરી દઈએ, બરાબર છે? આ 400 ઉમેરી દીધા. જુઓ તો 9 અને 6 15, આમ તો 9 ને 9 18, 9 તરી 27, 27માં દેખ જાય એટલે 26, 26, 26 ને 6 26 અને 6 32નો બગડો વધી આવી 3, 3 ને 3 6, 6 ને 12, 3 ને 3 6, 6 ને 6 12, 12 ને 12 24, 24નો ચોગડો વધી આવી 2, આ થવાના 642 વત્તા એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર. આપણે એડવાન્સ ગોતી લીધું આટલું. હવે દાખલો જેમ ગણીએ છીએ એમ ગણતું જવાનું. જુઓ તો શું થશે અહીંયા. એક્સ બાર, એક્સ બાર બરાબર કેટલા આપેલા છે? 9. અને એક્સઆઈ, એક્સઆઈ એટલે કે 6 વત્તા 7 વત્તા 10 વત્તા 12 વત્તા 12 વત્તા 13 વત્તા એ વત્તા બી, એના છેદમાં કેટલા અવલોકનો છે? 8. 9 8 ને 72. આનો સરવાળો કરી લઈએ આપણે તો કે 10 20 30 40, 40 40 6 ને 7 આ થશે 13, 13 અને 2 ને 2 4, 4 ને 3 આ થવાના 7. આનો સરવાળો કરો તમે તો આ 10 ની 0 વધી આવી 1 60, એટલે કે 60 વત્તા એ વત્તા બી. તો એ વત્તા બી કરતા કરો તમે તો શું થશે? એ વત્તા બી 60 આમ જાય, 72માંથી 60 જાય, કેટલા વધશે? 12. એટલે કે એ વત્તા બી બરાબર કેટલા આવે છે? 12. પછી આપણે એને પરિણામ 1 પરિણામ 2 આપીએ. હવે અહીંયા પહોંચી જઈએ. સિગ્મા સ્ક્વેર, સિગ્મા સ્ક્વેર કેટલા આપેલા છે તમને અહીંયા? તો કે આપેલા છે 9.25 બરાબર. એક્સઆઈ સ્ક્વેર કેટલો આવતો હતો અહીંયા? જો સીધું ગોતેલું છે તો કેટલું સરળ પડ્યું? 642 વત્તા એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર એના છેદમાં 8 માઇનસ એક્સ બાર, એક્સ બાર બરાબર કેટલા છે? તો કે 9, 9નો વર્ગ 90 90 81 બરાબર. ચલો 8 અહીંયા ગુણાય, 8 અહીંયા ગુણાય તો જો કેટલા થવાના? તો કે 925 એને ગુણ્યા 8, 8 45 ની 0 વધી આવી 4, 8 દુ 16 ને 4 20 ની 0 વધી આવી 2, 9 8 72, 72 ને 2 74. બે પોઈન્ટ કાપી લો, જવાબ આવશે વત્તા બી સ્ક્વેર માઇનસ 8 એક 8 અને 88 64, 648. ચાલ કેટલું ઇઝી કામ થઈ ગયું. 74 બરાબર 648માંથી 642 જાય તો કે 8માંથી 2 જાય તો કેટલા વધે? 6 વધે, એટલે કે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ 6. અને બરાબરની આમ લઈ આવો એટલે કે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર બરાબર 74 વત્તા 6 એટલે આ થશે 80, એટલે કે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર બરાબર કેટલા થયા? 80. એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર બરાબર કેટલા થયા? 80 બરાબર છે. ચાલો હવે અહીંયા કોઈ પણ એકને કરતા કરી લઈએ, બીને કરતા કરીએ તો શું થાય? 12 માઇનસ એ, પરિણામ નંબર કહી દઈએ આને 1, આ કિંમત અહીંયા મૂકી દઈએ એટલે કે એ સ્ક્વેર વત્તા આ થવાનું 12 માઇનસ એ આખાનો વર્ગ બરાબર 80. ચલો સાદુરૂપ આપીએ તો કે આ થશે એ સ્ક્વેર વત્તા 12નો વર્ગ 144 ઓછા 12 દુને 24 એ વત્તા એ સ્ક્વેર બરાબર 80. એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર એટલે આ થઈ જશે 2a² માઇનસ 24 એ. 80ને આમ લઈ આવો એટલે કેવા થવાના? માઇનસ બરાબર 0. જો તો 144માંથી 80 જાય તો કેટલા વધશે? કે આપેલા બંને એમના 144 એમાંથી 80 જાય એટલે અહીંયા થશે
चार अहीं दस लो एट आ थाना छ जवाब के चौसठ बराबर जीरो बे कॉमन लई लीए एट्ले आ स्क्वेर माइनस बार ए वत्ता बत्रीस बराबर जीरो आठ चौक बत्रीस अने आठ ने चार बार एट्ले आनो जवाब आवशे ए माइनस एट ए माइनस फोर बराबर जीरो एट्ले कि अहीं ए बराबर आठ अथवा तो ए बराबर चार आ बे तमारो जवाब पछी जो कि जो ए बराबर आठ होय तो बी बराबर चार मळे अने जो ए बराबर चार होय तो बी बराबर आठ मळे एट्ले कि आपणा अवलोकनो कया छे तो कि चार अने आठ आ बे आपणा अवलोकनो थया बराबर छे। चल तो आ साथे आपणे आजनो लेक्चर राखीए छीए अने आज एक एक्जाम्पल जे छे ए आ बे एक्जाम्पल जेवो ने जेवो ज પણ એ તમને શેમાં આપું છું હોમવર્કમાં પણ થોડીક આઈડિયા આપી દઉં કે તમને શું આપેલું છે અહીંયા અહીંયા તમને આપેલું છે મધ્યક મધ્યક કેટલો આપેલો છે અહીંયા આઠ સિગ્મા સ્ક્વેર કેટલું આપેલું છે તમને અહીંયા સોળ કેટલા અવલોકનો છે સાત અવલોકનો છે ધારી લ્યો બે મધ્યક બે અવલોકનો એ અને બી છે અને બાકીના કયા આપેલા છે અહીંયા તો કે બે ચાર દસ બાર ચૌદ એ અને બી સિગ્મા એક્સ આઈ સ્ક્વેર ગોતી લ્યો બરાબર છે એનો જે જવાબ આવે એ જવાબ અને અહીંયા ગણતરી કરવા માંડો એક્સ બાર બરાબર આઠ અહીંયા નીચે સાત આ એક્સ આઈ બરાબર આ જે ઉપર લખેલું એ બે ચાર દસ બાર ચૌદ એ વત્તા બી નીચે આવશે અહીંયા સાત સાદુરૂપ આપો જે આવશે એ તમારો જવાબ સાવ સહેલું છે જાતે પ્રયત્ન કરો તો જ તમે જાતે ગણી શકશો ખરા બરાબર છે તો એક એક્ઝામ્પલ તમને આપું છું હોમવર્કમાં અને મળીએ આપણે આવતીકાલે બીજા નવા એક્ઝામ્પલ સાથે તો ત્યાં સુધી આવજો